કેશોદના અજબથી નાગભાઈ મંદિર સુધીનો વન પ્રાણીઓની અવરજવર વિસ્તારના ખેડૂતોની સુરક્ષા માટે વિભાગની વિવિધ સહાયો. રસ્તા ઉપર વન પ્રાણીઓની અવરજવર હોવાથી વાહન ધીમી ગતિની મર્યાદામાં ચલાવવા, પ્રાણી માત્ર પ્રેમને પાત્ર સહિતના લખાણોવાળા સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ તથા સામાજિક વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા. રસ્તાઓ ઉપર વન્ય પ્રાણીની અવરજવર હોવાથી વાહન ધીમી ગતિની મર્યાદામાં ચલાવવામાં પ્રાણી માત્ર પ્રેમને પાત્ર સહિતના લખાણોવાળા સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ તથા સામાજિક વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા બોર્ડે લગાવ્યા. કેશોદ તાલુકાભરમાં અવારનવાર વન્ય પ્રાણીઓની આવન જાવન થતી જોવા મળી રહી છે, ત્યારે અજાયબથી નાગબાઈ મંદિર સુધીનો વન્ય પ્રાણીઓનો અવરજવર વધ્યું રહેતા હોય ગીર સોમનાથ ડિવિઝન રેન્જ હેઠળ જૂનાગઢ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજુબાજુના વિસ્તારને બરહ જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવતા વન્ય પ્રાણીઓ માટે અને લોકોની જાણ માટે જુદા જુદા લખાણો દર્શાવતા બોર્ડ વન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં દીપડા અને વનરાજોનું અવારનવાર આવન જવન થતું રહે છે. મહિનામાં એકથી બે વખત સિંહો જોવા મળે છે અને આ વિસ્તારમાં 5 જેટલા વનરાજોનું ગ્રુપ વારંવાર જોવા મળે છે. તાજેતરમાં અજા પ્રાંસલી માણેકવાડા સહિતના ગામની સીમમાં વનરાજાએ બરોડના મારણ કર્યા હતા. અજાબ શેરગઢ કૃષ્ણનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં સુવર રોજ દીપડા તથા સિંહોના આંટાફેરા રહેતા હોય આ વિસ્તારના ખેડૂતોના રક્ષણ માટે ગીર સોમનાથ વન વિભાગ દ્વારા ખેડૂતોને 100% સબસિડી સાથે માચારાની સહાય આપવામાં આવી છે, જેથી ખેડૂતોને રાત્રિના સમય પણ રક્ષણ મેળવી શકે છે અને વન વિભાગ દ્વારા આપવામાં આવેલ રક્ષણ માટેના માચરાની સહાયથી ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોય, આજુબાજુમાં ખેડૂતોના રહેણાંક વિસ્તાર હોય, રાત્રિ દરમિયાન વન્ય પ્રાણીઓ કૂવામાં ન પડી જાય તેની માટે સુરક્ષા ગીર સોમનાથ ડિવિઝન વન વિભાગ દ્વારા ખેડૂતોના કૂવામાં 1 મીટર સુધીની પારા પોઈન્ટ બાંધવામાં આપવાની કામગીરી પણ શરૂ થવાની હોય, તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર થતી રહેતી હોવાથી કેશોદ વન વિભાગ RFO ફરદુ તથા રાઉન્ડ ફોરેસ્ટ સામરા દ્વારા દર પૂનમ રાત્રિએ પેટ્રોલિંગ કરવામાં આવી છે તથા SEF દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં ફેરાણી કરવામાં આવી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. અમારે દીપડા અને સાવિજની રંજાડો હતી, પણ અમને આ સરકાર તરફથી, જંગલ ખાતા તરફથી આ જે પાંજરું આપવામાં આવ્યું છે એમાંથી અમને ઘણો ફાયદો થયો છે. સુવર અને રોજના રખોલા માટે રાતે અમારા અહીં હોવામાં મજા આવે છે. અમને 100% સબસિડીવાળું આ પાંજરું મળ્યું છે, એવી અમને બહુ મજા આવી છે. અને અમને અવારનવાર દીપડા અને સિંહની રંજાડ બહુ થાય છે, એટલે અમને આ રાતે પાણી વાળવામાં પણ બહુ મજા આવે છે. સુધીનો જે વિસ્તાર છે ત્યાં વન્ય પ્રાણી સિંહ અને દીપડાઓની અવરજવરનો વિસ્તાર હોય, સોમનાથ ડિવિઝન નીચેની આ રેન્જ આવતી હોય તો ડિવિઝન દ્વારા આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર હોવાથી વાહનની સ્પીડ ધીમી ગતિએ ચલાવવી, રાત્રિના પણ રોડ ક્રોસ કરતા પ્રાણીઓ આ વિસ્તારમાં જોવા મળે છે, એમાં મુખ્ય ખાસ તો સિંહ. આ વિસ્તારની અંદર મહિનામાં એકાદી બે ફેરી કોઈ ને કોઈ નું મારણ કરે છે. અલગ અલગ પ્રાઇડની અંદર સિંહ આ વિસ્તારમાં ફરે છે, રેવન્યુ વિસ્તારમાં, જેમાં બે બચ્ચાને એક સિંહણ છે, ક્યારેક બે નર આવે છે, ક્યારેક 5નું ગ્રુપ આવે છે. અને ખેડૂતો માટે વન વિભાગ દ્વારા રાત્રિના પાણી વાળતા ખેડૂતો માટે જે બોર્ડર ઉપર અને જ્યાં વન્ય પ્રાણીઓની અવરજવરનો ખાસ વિસ્તાર છે એવા ખેડૂતોની પસંદગી કરી 50 ખેડૂતો અજાપ શેરગઢ અને કૃષ્ણનગરના બોર્ડર ઉપરના ગામડાઓના ખેડૂતોને રાત્રિના મચાણ આપવામાં આવ્યા છે રક્ષણ માટે 100% સબસિડી. અને બીજા રાઉન્ડની અંદર 4,000 રૂપિયા જેવી રકમ ખેડૂત ભરે એટલે એને 25,000 રૂપિયાનો માછડો ફિટ કરી દેવામાં આવે. તેમજ ખુલ્લા કૂવામાં વન્ય પ્રાણીઓ અવરજવર કરતા હોય રાત્રિ દરમિયાન ત્યારે કૂવામાં ન પડી જાય એમની સુરક્ષા માટે ગીર સોમનાથ ડિવિઝન દ્વારા કૂવાને ફરતી પીરાપાટ 1-1 મીટર સુધીની 100% સહાયથી બંધાવી આપવામાં આવે.